ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય પછી કોર્પોરેશનમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વગેરે હોદ્દાઓ કોને કોને ફાળે આવશે એ અંગે શરૂ થઈ ગઈ હતી આજે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં જામ્યુકોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં નગરના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયર પદે વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટર બીનાબેન કોઠારીની વરણી કરવામાં આવી હતી ય છે કે નવા યાદીમાં બીનાબેન કોઠારી ઉપરાંત કુસુમબેન પંડ્યા ડિમ્પલબેન રાવલ વગેરે નામો પણ હતા નોબતે પણ સૂત્રોની માહિતીના આધારે બીનાબેનને મેયર પદ મળવાની પ્રબળ શક્યતા દર્શાવી હતી જે આજે હકીકતમાં પરિણમી હતી બારમી માર્ચે મહાત્મા ગાંધીએ યાત્રાની શરૂઆત કરી મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો હતો આજથી જ વડાપ્રધાન મોદીએ ભારતની આઝાદીના પીચોતેર માં વર્ષની ઉજવણી રૂપે આઝાદી અમૃત મહોત્સવનો સાબરમતી આશ્રમથી આરંભ કરાવ્યો છે વડાપ્રધાન મોદીએ પ્રસ્થાન કરાવ્યા પછી વિવિધ ક્ષેત્રના એક્યાસી અગ્રણીઓએ દાંડી યાત્રા આરંભ કરી હતી સમગ્ર દેશમાં વિવિધ કક્ષાએ અમૃત મહોત્સવની ઉજવણી આરંભ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં પણ આ નિમિત્તે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેક્ટર ડોક્ટર મીના એસપી સુનિલ જોશી સહિતના પદાધિકારીઓ હતા જ્યારે કાલાવડમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી ટ્વેન્ટી મેચોની સિરીઝનો આરંભ થઈ રહ્યો છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ મેચ યોજાયો છે કોરોનાને ધ્યાને લઈ સ્ટેડિયમની કુલ ક્ષમતા કરતા પચાસ ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે પ્રથમ મેચમાં ભારતે ઓપનર રોહિત શર્માને આરામ આપ્યો છે મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ઝડપથી વધી રહ્યું છે મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જેને પગલે અનેક શહેરોમાં રાત્રિ કરફ્યુ તથા અમુક જિલ્લાઓમાં વીકેન્ડ લોકડાઉન લગાડવામાં આવ્યું છે પુણેમાં રાત્રિ કરફ્યુ એકત્રીસ માર્ચ સુધી અમલી રહેશે જ્યારે નાગપુરમાં પંદરથી થી એકવીસ માર્ચ સુધી લોકડાઉન રહેશે ઔરંગાબાદમાં પણ વીકેન્ડ લોકડાઉન જાહેર થયું છે